નમસ્કાર. ગુજરાતમાં ગઈકાલે સાંજથી 5 વાગ્યાથી આજે સવારના 9 વાગ્યા સુધી જે COVID-19ના જે કુલ પોઝિટિવ કેસીસ આવ્યા છે 127, અને આજે ટોટલી 6 જેટલા લોકોના દુઃખદ અવસાન થયા છે. 6 જણા છે કે જેમનું દુઃખદ અવસાન થયું છે. આજે આખા જે 127 કેસીસનું બ્રેકઅપ જોઈએ તો અમદાવાદમાં નવા 50 કેસ, સુરતમાં 69, અરવલ્લીમાં 1, ગીર સોમનાથમાં 1, ખેડામાં 1, રાજકોટમાં 2, તાપીમાં 1 અને વલસાડમાં 2, એમ કરીને કુલ 127 કેસીસ આવ્યા છે. અત્યાર સુધી કુલ જે પોઝિટિવ કેસીસ અને દર્દીઓ જે આવ્યા છે 2066, અને અત્યારે જે એમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે જતા રહ્યા છે એવા 131 કુલ અત્યાર સુધી, અને જે બિલકુલ સ્ટેબલ છે રૂમ એર પર જેટલા લોકો, અમુક લોકોને ઓક્સિજન પણ જોતી હોય, એવા 1839 એવા લોકો છે કે જે સ્ટેબલ છે, અને વેન્ટિલેટર પર છે એવા 19 કેસ છે. 19 જે મૃત્યુ થયા છે એમની વિગત આ રીતે છે. 55 વર્ષના મહિલા છે, ભાવનગરના સર્ટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, હાઇપરટેન્શન પણ હતું એમને. અને એ સિવાય અમદાવાદના બીજા 5 એવા દર્દીઓ હતા કે જે ચિકિત્સા દરમિયાન ગુજરી ગયા, એમાંથી ડાયાબિટીસ, કિડની બીમારી, હાઇપરટેન્શન જેવા કન્ડિશન્સ પણ હતા. 1 66 વર્ષના પુરુષ SVPમાં, પછી 1 66 વર્ષના મહિલા સિવિલમાં, 55 વર્ષના મહિલા સિવિલમાં, 50 વર્ષના પુરુષ સિવિલ અને 72 વર્ષના મહિલા સિવિલ હોસ્પિટલ. આ રીતની વિગત છે. હવે જે વિસ્તારોથી આજે કેસીસ આવ્યા છે અમદાવાદમાં, ઘાટલોડિયા, દૂધેશ્વર, દરિયાપુર, ચાંદખેડા, જમાલપુર, જુહાપુરા, શાહીબાગ, બહેરામપુરા, મણિનગર, રાયપુર, હાથીજણ, વસ્ત્રાલ, મેમનગર, નારણપુરા, દાણીલીમડા અને ગીતા મંદિર. સુરતમાં વિસ્તારો કહીએ, લંબે હનુમાન રોડ, ઉમરવાડા, માન દરવાજા, ઉધના, સલાબતપુરા, પાંડેસરા, કતારગામ, લાલ ગેટ, 84, મીઠી ખાડી, લિંબાયત. પછી અરવલ્લીમાં ધનસુરામાં એક કેસ મળ્યું છે જે આજે આપણે વિગત લીધી છે. એ જ રીતે ગીર સોમનાથમાં સૂત્રાપાડાથી 1 કેસ આવ્યું છે. રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારનું જ છે. વલસાડમાં 2 કેસ આવ્યા છે, ધરમપુર અને અનેર ગામથી, અને ખેડામાં નડિયાદથી 1 કેસ આવ્યો છે. અને આજે સવારે દિલ્હીના કેબિનેટ સેક્રેટરી સાહેબ સાથે પણ એક વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી હતી કે જેની અંદર પણ એમને આપણા ત્યાં જે અગ્રેસિવ ટેસ્ટિંગ અને આપણે જે આ બધા હોટસ્પોટ્સને કન્ટેન કરવા માટે જે જે પ્રયાસો કર્યા છે એની નોંધ પણ લીધી છે. અને આજે ફરી ખાસ એક મેસેજ બધાને આપવાનું છે કે આ બધા જ વિસ્તારોમાં આપણા હાથમાં 3 વસ્તુ છે જે તમારે બધાએ કરવાનું છે. ખાસ મોટી ઉંમરના અથવા જેને આપણે કહીએ કોમોર્બિડ, જેને કોઈ પણ બીમારી હોય, એવા લોકોને જરા પણ આવા સિમ્પટમ્સ આવે, એટલે કોફ, ડ્રાય કોફ, ઉધરસ અને સાથે ફીવર, તાવ આ આવે, પછી એ સિવાય શરદી થાય, અને જે આ રીતે લક્ષણ કોવિડ 2019ના છે, 2
દિવસથી પણ વિલંબ ન કરીએ, તરત જ આ જેમ જેમ આ સિમ્પટમ્સ દેખાય તરત જ આપણે કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં ચેક કરવા માટે જો એમને લઈ જવામાં આવે તો આપણે ખરેખર એમને સમયસર સારવાર આપીએ તો એક સંભાવના મોટી રહે છે કે બચીને એ પાછા ડિસ્ચાર્જ થઈને ઘરે આવી શકે. એટલે આમાં જો આપણે ચૂકી જશું તો પછી આવા જે કેસીસમાં પછી બધી કોશિશ કરવા છતાં આપણે બચાવી નથી શકતા. અને વિશ્વભરમાં આપણે જાણીએ છીએ કે કોરોનાના લીધે ઘણા લોકોનું મૃત્યુ થઈ રહ્યું છે અને આપણે ખરેખર આમાં એક્ટ કરવું જોઈએ. તો આપણી ઇમિડિયેટલી કમ્યુનિટી લેવલ પર પણ, સમાજ લેવલ પર પણ, તમારા આજુબાજુ, તમારા આજુબાજુના ઘરમાં, પડોશમાં પણ, તમારા ધ્યાનથી, ફોનથી પણ તમે આમાં લોકડાઉન ભલે હોય, બહાર ન જઈ શકો, પણ એક નેતૃત્વ લઈને તમારા કોલોની માટે, ઘણા બધા કોલોનીઝમાં એમના એક સચિવ હોય છે, કોલોનીની એક વ્યવસ્થા હોય છે, અથવા સોસાયટીઝમાં કે ગામમાં તો સરપંચ હોય જ છે, ફોનથી પણ તમે જો જાણી શકો કે તમારા ત્યાં બધા સરપંચોને પણ આજે અનુરોધ છે. તમે બધાએ ગ્રામ્ય કક્ષાએ ખૂબ સરસ હાઉસ ટુ હાઉસ, ડોર ટુ ડોર સર્વેલન્સ પણ હેલ્થ ટીમ્સ સાથે બધાએ ખૂબ સારી રીતે કરી છે. પણ હવે આ તબક્કો આવ્યો છે કે જ્યાં તમે ફિઝિકલી પણ જઈ શકો છો, એટલે તમારે એક એક ઘરે જઈને આ રીતે આપણી નાની ટીમ્સ, હેલ્થની ટીમ્સ, એમાં લીડર્સ, ત્યાંના જેમ કે સરપંચ છે, બિલકુલ લોકડાઉનના નિયમને તોડ્યા વગર જઈ શકો. પણ એનાથી પણ સરળ ઇઝી વસ્તુ છે કે ઘરે બેસીને પણ જો તમે એક ક્વિકલી ફોનથી પણ જાણી શકો તમારા વિસ્તારમાં, તમારા કમ્યુનિટી કોમ્પ્લેક્સમાં, સિટીમાં હો તમે, તો એની અંદર જેટલા લોકોને આવી રીતે તાવ છે, ડ્રાય કોફ છે, શરદી છે, અને કોવિડ 2019ના ચિહ્ન છે, ક્વિકીઝ પણ બનાવ્યા છે. આજે ફરી માહિતી ખાતા દ્વારા તમને બધાને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. જેટલું બને તમે એની પ્રચાર પ્રસાર પણ કરીએ, અને એ થકી આ કેસીસ તરત જ, આપણે આને કમ્યુનિટી સર્વેલન્સ કહીએ છીએ, એટલે આપણે ચાંપતી નજર રાખીએ છીએ, જેને પણ આવું હોય તરત જ એમને સારવાર માટે, હવે તમે જાણો છો એ રીતે સરકારી હોસ્પિટલ્સ તો છે જ દરેક જિલ્લામાં, જેમ કે અમદાવાદમાં SVP છે, આપણી 1200 બેડની સિવિલ હોસ્પિટલ છે, જેમાં એક સિનિયર અધિકારી શ્રી મિલિંદ તોરવણેજીને પણ આજે નિયુક્ત કર્યા છે. પણ એની સાથે સાથે આપણી પાસે દરેક જિલ્લામાં એક પ્રાઇવેટ હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલની પણ વ્યવસ્થા કરી છે. એ આખી યાદી કોણ છે, એના ઇન્ચાર્જ, એ પણ તમને આપવામાં આવી છે. અને આજે એવું હશે તો ફરી મીડિયામાં આપણે એને સર્ક્યુલેટ કરશું. અને એટલે આવી રીતે જેને પણ સિમ્પટમ્સ હોય, કોઈ પણ લક્ષણ હોય, તો બિલકુલ વિલંબ કર્યા વગર તરત જ આ સેન્ટર્સમાં જઈ શકો છો. અમદાવાદમાં પે કરીને યુઝ કરવા માટે પણ કાલે સરકારે સવારે એક નિર્ણય લીધું છે. HCG, સ્ટર્લિંગ અને નારાયણ હોસ્પિટલની પણ વ્યવસ્થા કરી છે. અને આ સિવાય એક અગત્યનું નિર્ણય એ પણ લીધું છે કે જેટલા લોકો પોઝિટિવ છે પણ એ સિમ્પટોમેટિક છે, એટલે જેમને લક્ષણ કોઈ પણ નથી, બિલકુલ નોર્મલ વ્યક્તિઓ જેવા છે, એ લોકોને કોવિડ કેર સેન્ટર્સમાં આપણે રાખવાનું શરૂ કર્યું છે. સિવિલ હોસ્પિટલથી, SVP થી પણ ભલે આપણે આ લોકોને થોડાક કલાક ઓબ્ઝર્વેશન માટે હોસ્પિટલમાં રાખીએ છીએ, કંઈક કોમ્પ્લિકેશન હોય, પ્રોબ્લેમ હોય એના માટે, પણ પછી એમને સમરસ હોસ્પિટલ અથવા આવી જે કોવિડ કેર સેન્ટર્સ છે એની અંદર એમને આપણે શિફ્ટ કરીએ છીએ, આવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને ફાઇનલી ખાસ આપણે કહેશું કે આજે રોગ પ્રતિકારક શક્તિ, એમાં આપણે દાખલા તરીકે ટોટલ જે ક્વોરન્ટીન સેન્ટર્સ 98 જેટલા એવા હતા કે જેની અંદર ક્વોરન્ટીન થયેલા લોકોને 6887 જેટલા લોકોને એક પ્રાયોગિક ધોરણે એમની ઈચ્છા હતી, સ્વેચ્છાથી એમને આયુર્વેદિક જે ટ્રીટમેન્ટ છે એ પણ આપવામાં આવી હતી, પ્રોફિલેક્ટિક દવાઓ 5102 લોકોએ લીધા. અને એ જ રીતે હોમિયોપેથીમાં જેટલા લોકોને રસ હોય એમને પણ આ વસ્તુ આપવામાં આવી હતી, એટલે એ પણ 1688 જેટલા લોકોએ આનું લાભ લીધું હતું. અને એના લીધે આપણે જોયા કે મોટા ભાગના આ બધાનું જ્યારે ટેસ્ટ કર્યું તો આમાંથી કોઈ વ્યક્તિ પોઝિટિવ નહોતા થયા. અલબત્ત આ ડેટાને અત્યારે આપણે એક રિસર્ચના ફોર્મમાં થોડું રિગર સાથે, રિસર્ચ અનુસંધાન માટેની જે એક સિસ્ટમ છે એ મુજબ પણ કરીએ છીએ, પણ આ પણ એક નાની સૂની વાત નથી. આપણા આયુષ પ્રભાગની સમગ્ર ટીમ આમાં ખૂબ મહેનત કરી છે, એટલે આ એક નવી બીમારી છે. હજી વિશ્વભરમાં લોકોને એનો કોઈ ઇલાજ, વેક્સિન નથી, પણ આપણી પાસે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે બિલકુલ જે
આયુષ પ્રભાગ દ્વારા, નિષ્ણાતો દ્વારા સ્ટેમ્પ કરીને બિલકુલ આ એનું એક જાતનું એન્ડોર્સમેન્ટ સાથે આપ્યા છે કે આ વસ્તુ બિલકુલ કામ લાગશે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે. એનું સેવન આપ બધા કરશો તો પણ ખરેખર આ સંક્રમણ આપને ન લાગે એવી મોટી એક ફાયદો તમને, મોટો ફાયદો તમને થશે. માટે 104 પર ફોન કરીને અથવા તમારા ઘરના જે નજીક આયુર્વેદિક ડિસ્પેન્સરી, હોમિયોપેથિક દવાની જે હોસ્પિટલ છે, દવાખાનું છે, એમાં જઈને તમે આ પ્રોફિલેક્ટિક, જેને કહીએ ઇમ્યુનિટી બિલ્ડ કરવા માટેની દવા લઈ શકો છો. નિઃશુલ્ક ધોરણે સરકાર એનું મોટા પ્રમાણમાં વિતરણ કરે છે. એ પણ કહેવું છે કે ઘણા ખરા લોકોએ હજારોની સંખ્યામાં અત્યારે આપણી દવાઓ આ લઈ જાય છે, સારી બાબત છે. એને યુઝ પણ કરો અને ખાસ તમારા ઘરોમાં જે વયસ્ક, જે વડીલો છે અથવા જે લોકો કોમોર્બિડ, જેને ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કેન્સર, કિડનીની જેવી બીમારીઓ હોય, એમનું ખાસ ખાસ આપણે ધ્યાન રાખીએ. નમસ્કાર.